તેમાંથી આપણને પ્રેરણા અને પ્રોત્સાહન મળે છે અહીં છે એ જે સુભાષિતો આપણને છે એ સુભાષિતો છે એ એ માનવ જીવન માટે છે ખૂબ જરૂરી અને વિવિધ ઉદાહરણ દ્વારા અહીંયા રજૂ કરવામાં આવ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આપણે છે હવે એ સુભાષિતો છે એ આગળ વાંચતા જશું અને સમજતા જશું પહેલું સુભાષિત છે પૃથ્વી સમૂહ નહીં બેસણું નહીં છત્ર પ્રેમ સમે નહીં માધુરી આપ મિત્ર વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવ્યું છે કે પૃથ્વી એટલે કે ધરતીની સપાટી જેવું કોઈ આસન નથી પૃથ્વી છે એ એક આસન છે બરાબર તો આવું સરસ આસન છે એ બીજું કોઈ નથી આકાશ જેવું કોઈ છત્ર નથી આખી દુનિયાનું છત્ર કયું છે તો કે આકાશ અને પ્રેમના જેવી કોઈ મીઠાશ નથી દરેક શબ્દમાં દરેક વાક્યમાં જો પ્રેમ હોય તો લોકો આપણી સાથે સામેથી બોલવા આવશે એ રીતે આપણા અંદર પ્રેમ ભાવના વિચારોની અંદર હૃદયની અંદર આપણા શબ્દમાં હોવી ખૂબ જરૂરી છે અને પોતાના જેવો કોઈ મિત્ર નથી સૌથી સાચો મિત્ર એ આપણો આત્મા જ છે આપણું આત્મબળ જ છે એ આપણો સાચો મિત્ર છે હવે છે બાળકો એ બીજું સુભાષિત છે પોપટ કોયલ બોલે પોપટ કોયલ બોલે થોડું પણ લાગે ભલું વૃથા ગુમાવે તોલ બહુ બોલીને દેડકા તો આ સુભાષિતમાં સમજાવવામાં આવ્યું છે કે પોપટ અને કોયલ બહુ ઓછા બોલે છે પણ તેમની બોલી છે ને સૌને મીઠી લાગે છે સૌને તેની બોલી છે એ સાંભળવી ગમે છે આપણને પોપટ બોલતો હોય કોયલ બોલતી હોય તો આપણને બે ઘડી થાય કે ચાલો આપણે સાંભળીએ પણ જ્યારે દેડકા ડ્રાવ ડ્રાવ કરતા હોય ને ત્યારે આપણને એમ થાય કે આ મૂંગો રહેતો સારું તો બહુ બોલ બોલ કરી અને દેડકા છે એનું માન ગુમાવે છે કારણ કે તમે જો સતત એ કરે ને તો આપણને માથું દુખવા લાગે છે પણ કોયલ છે ને એ આંબાની ડાળે સરસ મજાનો એનો કોયલ છે કૂ કૂ કરતી હોય તો આપણને એમ થાય કે બે ઘડી સાંભળીએ એ થોડી વાર કરી અને ચૂપ થઈ જાય છે પણ દેડકા છે એ સતત પોતાનું ડ્રાવ ડ્રાવ ચાલુ રાખે છે કારણ કે દેડકાનો કર્કશ અવાજ હોય છે અને એ સાંભળવો આપણને કોઈ કોઈને ગમતું નથી તો એક સમાજમાં આવું એક ઉદાહરણ આપ્યું છે કે સમાજમાં કેટલાક લોકો છે એ દેડકાની જેમ બહુ બોલ બોલ કરે છે જે લોકો બહુ બોલ બોલ કરતા હોય ને તો આપણને એ વધારે સાંભળવા ગમતા નથી પણ તેમના શબ્દની કોઈ કિંમત પણ હોતી નથી જે બહુ બહુ બોલબોલ કરે ને એટલે એના શબ્દ છે એ આપણને આપ અસર કરતા હોતા નથી તેનાથી બોલનાર અને સાંભળનાર સમય છે એ વેડફાય છે તેનાથી કોઈને કઈ લાભ થતો નથી તો આ પંક્તિમાં આપણને બોધ મળે છે કે આપણે છે એ ઓછું બોલવું જોઈએ અને મધુર બોલવું જોઈએ હવે પછી છે ભણતા પંડિત નીપજે લગતા લયો થાય ચાર ચાર ગાવ ચાલતા લાંબો પંથ કપાય ખૂબ સરસ છે આ સુભાષિત અંદર કહેવામાં આવ્યું છે કે સતત પ્રયત્ન કરવાથી સતત પ્રયત્ન કરવાથી જ કાર્યમાં આપણને શું મળે છે બાળકો સફળતા મળે છે અને તે માટે તેમના જુદા જુદા ઉદાહરણો અહીંયા આપ્યા છે સતત ભણતા રહેવાથી વ્યક્તિ છે એ પંડિત બને છે બરાબર આપણે પણ જો સરસ રીતે ભણીએ ને તો સારા માર્કે પાસ થઈએ છીએ એ એ એ જ રીતે સતત લખતા વ્યક્તિ છે 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 લખવામાં કુશળ થઈ શકે અક્ષરો સરસ મજાના મરોડદાર અને સરસ મજાના અક્ષરો થાય છે એ જ રીતે રસ્તો ભલે લાંબો હોય પરંતુ જો ધીમે ધીમે થોડું થોડું આપણે ચાલતા રહીએ ને તો રસ્તો કપાઈ જાય છે જો આપણે વિચાર કરીએ તો આટલો મોટો પંથ છે આટલો મોટો રસ્તો છે એ હું કેમ પાર પાડીશ તો વિચારોથી એ પાર નથી થતો પણ એ માટે આપણે પ્રયત્ન કરવો પડે છે એ માટે આપણે જો થોડું થોડું ચાલવાનું શરૂ કરી દઈએ ને ને તો રસ્તો ક્યાં કપાઈ જાય એ આપણને ખબર પડતી નથી આપણે પણ કોઈ પણ કાર્યની અંદર આપણે જો નિપુણતા મેળવી હોય ને એની અંદર આપણે આગળ વધવું હોય એની અંદર આગળ પ્રગતિ કરવી હોય આપણું નામ રોશન કરવું હોય એ માટે આપણે સતત પ્રયત્ન કરતા રહેવું જોઈએ અને ધીરજ રાખી અને જો સતત પ્રયત્ન કરવાથી જ આપણને છે છે એ સિદ્ધિ પ્રાપ્ત થાય હવે સુભાષિત છે એ છે કે સમી વીર વેર વેર થી તળેના પાપ પાપથી ઔષધ સર્વ દુઃખોનું મૈત્રી ભાવ સનાતન વિદ્યાર્થી મિત્રો આ સુભાષિતમાં આ પંક્તિમાં કવિ કહે છે કે વેર વેર થી ક્ષમતું નથી કોઈ પણ સાથે આપણને કોઈ દુશ્મનાવટ થઈ હોય તો એનો બદલો દુશ્મનાવટથી લેવાતો નથી પાપ કરવાથી એ પાપ છે એ દૂર થઈ જતું નથી બરાબર એ પાપ કરવાથી એ પાપ છે એ દૂર થઈ જતું નથી એમ તમામ દુઃખનું પ્રાચીન કાળથી એટલે જૂના સમયથી ચાલતું આવતું ઔષધ તરીકે એક દવા તરીકે એ કયું છે તો કે મૈત્રી ભાવ જો આપણે બધા સાથે હળી મળીને અને પ્રેમથી રહીશું ને તો આપણા બધા વેર ભાવ છે આપણા દુઃખો છે આ બધું છે એ દૂર થઈ જશે કોઈની સાથે ના વેરનો બદલો વેર લેવાથી વાળી શકાતો નથી તેમ કરવાથી તો વેર પેઢીઓ સુધી ચાલતું રહે છે પણ જો એમની સાથે આપણે જલ્દીથી મિત્રતા કરી દઈએ ને તો આપણું વેર છે ને એ ભૂલાઈ જાય છે અને એ વેર છે એ ભૂલાઈ જવાથી આપણા સંબંધો છે એ દોસ્તીમાં બદલાઈ જાય છે ભાઈબંધીમાં બદલાઈ જાય છે આમ બંને પક્ષે જો આપણે વેર ચાલુ જ રાખીએ તો બંને પક્ષે શું થાય છે ભારે નુકસાન થાય છે અને આનું એક ઉદાહરણ છે એ રજપૂત રાજાઓ છે એનું એક ઉદાહરણ છે કોઈના પાપથી સામે પાપ કરવાથી પાપનું પોટલું તો કેવું થાય મોટું થતું જાય છે મિત્રતા જ રામબાણ ઉપાય છે એક દવા છે વેરી અને પાપી સાથે મેત્રી ભાવ રાખવાથી વેર અને પાપ ટળે છે વ્યક્તિના હૃદયનું પરિવર્તન થાય છે આપણે સૌની સાથે મિત્રતા રાખીએ અને જીવનને મધુર બનાવીએ હવે પછીનું છે એ છે જલાવી જાતને જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે હલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે કસી જાતને સંતો અન્ય ને સુખ્યા કરે વિદ્યાર્થી મિત્રો આ પંક્તિમાં કવિ કહે છે કે આ સુભાષિત માં કહેવામાં આવ્યું છે કે સંતો છે ને એ ધૂપ ધૂપસળી જેવા હોય છે ધૂપ સળી જાતે બળે છે અગરબત્તી છે તમે જુઓ એ તમે ઘરે કરી હોય ને તો અગરબત્તી છે એ પોતે આખી બળી જાય છે પણ આખા ઘરમાં છે એ સરસ મજાની સુગંધ ફેલાવી દે છે એ બીજાને સુગંધ આપે છે સંતો પણ છે દુઃખ સહન કરે છે પોતે અને બીજાને શું કરી દે છે સુખી કરી દે છે સંતોનું જીવન સંતોનું જીવન કેવું હોય છે તો આદર્શ હોય છે તેઓ બીજા માટે જીવે છે તેમણે એક સેવા ધર્મ સ્વીકારેલો હોય છે અને તેઓ નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરતા હોય છે તેઓમાં પોતાના ભોગે બીજાને સુખી કરવાની એક ભાવના અંદર હૃદયમાં રહેલી હોય છે આના ઉદાહરણ છે ગાંધીજી રવિશંકર મહારાજ ઠક્કર બાપા આ વગેરે છે એના ઉત્તમ ઉદાહરણો છે આપણે જે વિદ્યાર્થી મિત્રો બાળકો કોઈ દિવસ સ્વાર્થી ન બનવું જોઈએ આપણે હંમેશા છે એ બીજા માટે જીવતા શીખવું જોઈએ અને આપણે છે એ એવો સંકલ્પ કરવો જોઈએ કે મારાથી બનતી મદદ હું બીજાને હંમેશા માટે કરીશ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા છે એ સુભાષિતો પૂર્ણ થાય છે અહીંયા આ પાઠ છે એ પૂર્ણ થાય છે થેન્ક યુ બાળકો